विद्यार्थी मित्रों केम छो बदा सत्यम विद्यालय ऑनलाइन एज्युकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। चालो विद्यार्थी मित्रों आज आप धोरण छ में विषय अंग्रेजी में यूनिट फोर विल यू वेक अप बराबर आ यूनिट फोर है आज आप भणवानो छे। एना स्पेलिंग मैं तमने मोकली आपेला छे जे सारा अक्षरे पाकी नोट में लखवाना छे अने साथे साथे पाका करवाना छे। હવે આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી વન થી। રિસાઇટ ધ પોયમ એટલે કાવ્ય છે એને દોહરાવો ગાવો। હવે અહીંયા શરૂઆતમાં આપેલું છે ચૂઝિંગ, ચૂઝિંગ એટલે ચૂઝિંગ એટલે પસંદગી બરાબર છે, કાવ્યનું નામ છે પસંદગી। વોટ વિલ યુ હેવ અ બોલ ઓર અ કેક, વોટ એટલે શું, વિલ યુ એટલે તમે, હેવ એટલે લેશો, અ બોલ ઓર અ કેક, બોલ કે કેક, તમે શું લેશો, બોલ કે કેક બરાબર છે। અ કેક ઇઝ સો નાઇસ, કેક ઇઝ સો નાઇસ એટલે કેક છે એ કેટલી સુંદર છે। યસ ધેટ્સ વિલ વોટ આઈ વિલ ટેક, હા યસ એટલે હા, ધેટ એટલે તે પેલી પેલી કેક છે તે હું લઈશ। વોટ વિલ યુ હેવ અ કેક ઓર અ કેટ, તમે શું લેશો, કેક કે કેટ, બિલાડી, કેક લેશો કે બિલાડી લેશો। અ કેટ ઇઝ સોફ્ટ, બિલાડી કેટલી નરમ છે। આઈ થિંક આઈ વિલ ટેક ધેટ એટલે આઈ થિંક એટલે હું વિચારું છું અથવા મને લાગે છે કે હું તે, ધેટ એટલે તે પેલી બિલાડી લઈશ અથવા તો તેને લઈશ। વોટ વિલ યુ હેવ અ કેટ ઓર અ રોઝ, તમે શું લેશો, બિલાડી કે ગુલાબ। અ રોઝ ઇઝ સો સ્વીટ, ગુલાબ છે એ કેટલું સુંદર છે। આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ એટલે કદાચ હું તે લઈ શકું એટલે તે ગુલાબને લઉં। વોટ વિલ યુ હેવ, તમે શું લેશો, અ રોઝ ઓર અ બુક, ગુલાબ લેશો કે બુક લેશો। અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ, બુક છે ફૂલ ઓફ પિક્ચર્સ એટલે ચિત્રોથી ભરેલી છે। ઓ ડુ લેટ મી લુક, અરે મને તે જોવા દો। અહીંયા કાવ્યમાં શરૂઆતમાં ચૂઝિંગ એટલે પસંદગી આપેલી છે કે તમે દડો લેશો કે કેક લેશો, તો પહેલાં આપેલું છે કે કેક કેટલી નાઇસ છે સુંદર છે તો હું તે લઈશ। પછી વરી પાછી પસંદગી કે કેક લેશો કે કેટ લેશો, તો કે કેટ છે એ સોફ્ટ છે નરમ છે તો હું વિચારું છું કે હું કેટ લઈશ। પાછા આગળ પૂછે છે તમે કેટ લેશો કે રોઝ લેશો, ગુલાબ લેશો કે બિલાડી લેશો, તો કે રોઝ ઇઝ સ્વીટ, રોઝ છે એ ખૂબ સુંદર છે, અહીંયા સ્વીટનો અર્થ છે સરસ છે બરાબર। તો આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ, કદાચ હું તેને લઈ શકું। પછી આગળ વરી પાછા પૂછે છે કે તમે રોઝ લેશો કે બુક લેશો, તો એ બુક છે એ આખા ચિત્રોથી ભરેલી છે તેથી મને તે પહેલાં જોવા દો બરાબર। એટલે અહીંયા એક્ટિવિટી વન એમાં એક સરસ મજાની પસંદગીની પોયમ આપેલી છે। એના પછી છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ, એટલે જે કાવ્ય આપણે ઉપર ભણ્યા એમાં રાઇમિંગ વર્ડ્સ એટલે છેલ્લે સમાન ઉચ્ચારવાળા થતા હોય ને એવા શબ્દો બરાબર આ કાવ્યમાં છેલ્લે આવેલા છે તેને આપણે ગોતવાના છે। હવે અહીંયા પેલું આપેલું છે કેક, તો શી એ કે ઈ, તમે જોશો છેલ્લે છેલ્લે સમાન ઉચ્ચારવાળા થાય છે કેટ ધેટ રોઝ સપોઝ બુક ને લુક, આ છેલ્લે બધા પ્રાસવાળા શબ્દો છે રાઇમિંગ વર્ડ્સ એટલે છેલ્લે સ્પેલિંગના સરખા થતા હોય કેક સી એ કે ઈ, તો ટેક ટી એ કે ઈ
रोज आर ओ ए सी, तो सपोज एस यू डबल पी ओ एस ई, पछी आपेलू छे बुक तो लुक एल डबल ओ के, एना पछी अहीं आपेलू छे त्रीजू केट तो धेट, यहाँ पर छे ज रेमिंग वर्ड्स एवा शब्दों गोतवाना के छेले जेना प्रास छे ई सरखा थाता होय। एना पछी आपणे जोवानुं छे एक्टिविटी वन सी, आंसर धीस क्वेश्चन्स। वॉट इज स्वीट, स्वीट शू छे तो आपणे जोए अ रोज इज स्वीट, तो आपणे लखी नाखवानुं सामे अ रोज इज स्वीट। वॉट इज सॉफ्ट, सॉफ्ट शू छे तो केट इज सॉफ्ट, तो आपणे अहीं लखवानुं अ केट इज सॉफ्ट। वॉट इज नाइस, नाइस शू छे अ केक इज नाइस, तो केक इज नाइस। वॉट इज फूल ऑफ पिक्चर्स, तो बुक फूल ऑफ पिक्चर्स, अ बुक इज फूल ऑफ पिक्चर्स। બરાબર, કાવ્યના આધારે જ આપણે લખવાના છે। એના પછી છે એક્ટિવિટી સી નો પાર્ટ ટુ। બરાબર, અહીંયા વન આપેલો છે, અહીંયા ટુ આપેલું છે, એમાંનો આપણે જોવાનું છે આન્સર ક્વેશ્ચન્સ ઇન અ એ ટિક રાઇટની નિશાની ફોર યોર ઓપ્શન ઇન બી। એટલે પહેલા જે વિભાગ આપેલો છે એમાંથી આપણે પસંદ કરવાનું, એનો જવાબ આપણને બીમાં હશે, બીનો જે સાચો જવાબ છે એના ઉપર આપણે રાઇટની નિશાની કરવાની છે। બરાબર, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, વોટ વિલ યુ ડ્રિંક, તમે શું પીશો, તો તમે ઓપ્શનમાં કદાચ ચા લખ્યું, ચાલો અહીંયા આપેલું છે, એના કદાચ તમે બીજું કંઈક ડ્રિંક લ્યો તો પણ ચાલે, તો અહીંયા ચાનું આપેલું છે, તો ચા શું છે, ઇટ ઇઝ હોટ એટલે તે ગરમ છે, ઇટ ઇઝ એનર્જી એટલે તાકાતવાળું છે, ઇટ ઇઝ ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ છે, એ આપણે શું લખ્યું એના આધારે લખવાનું છે। બરાબર, હવે એના પછી બીજું છે, વોટ વિલ યુ ઇટ, તમે શું ખાશો, તો અહીંયા ભેળ આપેલું છે, તો ભેળ કેવી હોય, ટેસ્ટી હોય, સ્પાઇસી એટલે એકદમ તીખું તમતમતું હોય, સ્પાઇસી, એમાં ઇટ ઇઝ સ્વીટ, જો સ્વીટનું ક્યારે લઈ શકીએ આપણે, સ્વીટ અને શોર એ ક્યારે લઈ શકી, તો કે જ્યારે કોઈ મીઠાઈની વાત કરેલી હોય તો એ લે, એટલે આપણે જે અહીં ઓપ્શનમાં લખીને એના આધારે લખવાનું છે। વોટ વિલ યુ સ્મેલ, કઈ સ્મેલ તમે, સુગંધ તમને ગમશે, તો જો તમે ગુલાબ લખ્યું તો એ આવશે ઇટ ઇઝ સ્વીટ એટલે તે મીઠી સ્મેલ હોય, હવે જો એની જગ્યાએ તમે બીજું કોઈ લખો તો તમારે ઇટ ઇઝ નાઇસ અને ઇટ ઇઝ બ્યુટિફુલ એમાંથી પસંદ કરવાનું। પછી છે વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો, બરાબર, ટુ હિલ જશો, ટુ અ રિવર સાઇડ જશો કે ટુ અ સીસોર, એમાંથી આપણે કોઈ પણ લખી શકીએ, પણ અહીંયા આપેલું છે ટુ અ રિવર સાઇડ, કોઈ પણ તમે એક પસંદ કરી શકો। વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે સૂશો, તો લેટ એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન, ઇયરલી એટ નાઇટ એટલે વહેલી રાત્રે, બપોર પછી કે રાત્રિ મોડા, તો ઇયરલી એટ નાઇટ એટલે વહેલા રાત્રે સુવાનું। બરાબર, એના પછી જોવાનું છે આપણે એક્ટિવિટી વન ડી, કાઉન્ટ એન્ડ રાઇટ, ગણો અને લખો। અહીંયા ચિત્ર આપેલા છે, એને ગણવાના છે અને પછી લખવાના છે। હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધીસ પિક્ચર, ઇન ધ પિક્ચર્સ, કેટલા ચોરસ થાય છે, બરાબર છે, એ આપણે લખવાનું છે। તો આપણે જોઈ લઈએ, એક બે ત્રણ અને ચાર, બરાબર છે, ચાર તો અહીંયા જ ચોરસ થઈ જાય છે, પછી આખો તમે ગણો, આ પાંચ અને આ તમે આખો ગણો, થઈ ગયા છો, એટલે કેટલા આપેલા છે, છ। એના પછીનો બીજો છે, હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર, આ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે, તો ચાલો આપણે ગણી લઈએ, બરાબર છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, દસ તો આપણને સીધા દેખાય જ છે, પછી આ તમે આખો લ્યો, અગિયાર બાર તેર અને આ ચૌદ, અને એક આખો તમે આ લ્યો, તો કેટલા થઈ ગયા, પંદર। એક વખત આપણે જોઈ લઈએ, અલગ અલગ કરીને બતાવું છું, પહેલાં આપણે કેટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો થઈ ગયા હતા, બરાબર છે, હવે પછી તમે આ કરી શકો છો, આ થાય, આને બનાવી શકો,
અને આ બનાવી શકો. થઈ ગયા, ત્યાં કેટલા થયા? એક, બે, ત્રણ, અને વચ્ચે તો એમના મત દેખાય છે તમને, ચાર થઈ ગયા, બરાબર. અને પછી આખો લઈ લ્યો, થઈ ગયા પંદર. એટલે કેટલા થાય છે ટ્રાઇંગલ્સ અહીંયા? પંદર. પછી ત્રીજું છે, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર્સ. અહીંયા કેટલા તમને ગ્લાસ દેખાઈ રહ્યા છે તો આપણે જોઈ શકીએ કેટલા દેખાય છે. એકબીજાના પડછાયા પડે છે એકબીજા સાથે, આમ તો ગ્લાસ કેટલા છે? ચાર. ડ્રો ધીસ પિક્ચર્સ ઇન યોર નોટબુક્સ. એટલે આવું ચિત્ર છે એમ કહે છે, તમારી નોટબુકમાં દોરો, બરાબર છે. એના પછી છે, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ. એટલે આ જે ચિત્ર આપેલું છે એમાં કેટલા એનિમલ્સ છે એ જોવાનું છે. આપણે એનિમલ્સ કીધું છે, બર્ડ્સ નથી લેવાના, બરાબર છે. એનિમલ્સને તમે એક એક આમ ગણી લેશો તો એનિમલ્સ થશે 20. કેટલા એનિમલ્સ થશે? 20 એનિમલ્સ તમારે ગણવાના છે. અને પછી અહીંયા 20 લખવાના છે. એના પછી આપણે પાંચમું જોઈએ, ધેર આર 20 બર્ડ્સ ઇન અ ટ્રી. ઇન અ ટ્રી એટલે વૃક્ષમાં, 20 એટલે 20, બર્ડ્સ એટલે પક્ષી, એટલે વૃક્ષ ઉપર, વૃક્ષમાં 20 પક્ષીઓ છે. અ મેન ટુક હિસ ગન. એટલે માણસ છે એ પોતાની ગન લે છે, બંદૂક લે છે, એન્ડ શૂટ ઓન બર્ડ્સ, અને એક પક્ષીને શૂટ કરે છે. હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ. એટલે હાઉ મેની એટલે કેટલા, બર્ડ્સ એટલે પક્ષીઓ, વિલ એટલે રહેશે એવા અર્થમાં હશે. ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેર એટલે આજે એક પક્ષીને એ ગંધથી મારશે તો પછી પાછળ કેટલા પક્ષીઓ રહેશે? તો જ્યારે ગણનો અવાજ આવે એટલે બધા પક્ષીઓ ઉડી જશે, એટલે ત્યાર પછી અવાજ આવ્યા પછી એક પણ પક્ષી રહેશે નહીં, એટલે નો બર્ડ્સ, એક પણ પક્ષી રહેશે નહીં. એના પછીનો બીજો પ્રશ્ન છે, છઠ્ઠો, જીગર હેડ 500 રૂપીસ. જીગર પાસે 500 રૂપિયા છે. હી વેન્ટ ટુ અ સિનેમા. ક્યાં જાય છે તે? સિનેમામાં. હી વોચ ડ ભાગ મિલ્ખા ભાગ. એટલે કયું પિક્ચર જોવે છે એ? ભાગ મિલ્ખા ભાગ. હી પેઈડ 100 રૂપીસ ફોર ધ ટિકિટ્સ. એમાંથી તે 100 રૂપિયા છે એ ટિકિટના ચૂકવે છે. ઇન ધ ઇન્ટરવેલ એટલે બ્રેકના સમયમાં, ઇન્ટરવેલના સમયમાં, હી બોટ 2 પેકેટ્સ ઓફ પોપકોર્ન. અને ઇન્ટરવેલના સમયમાં તે બોટ એટલે ખરીદ્યું, 2 પેકેટ છે એ પોપકોર્નના ખરીદે છે. હી પેઈડ 50 રૂપીસ ફોર ઈચ પેકેટ. એટલે ઈચ એક પેકેટના એ 50 રૂપિયા છે એ ચૂકવે છે. હાઉ મેની રૂપીસ વિલ જીગર હેવ નાવ. તો હવે જીગર પાસે કેટલા રૂપિયા વધશે? જીગર પાસે 500 રૂપિયા હતા, એમાંથી 100 રૂપિયાની ટિકિટ લેશે, એટલે હવે જીગર પાસે 400 રૂપિયા રહ્યા. પછી ઇન્ટરવેલના સમયે તે 2 પોપકોર્ન લે છે, એક પોપકોર્નના 50 રૂપિયા, તો 2 પોપકોર્નના 100 રૂપિયા, એટલે કુલ ખર્ચો એને 200 રૂપિયાનો કર્યો. હવે એની પાસે 500 રૂપિયા હતા, એમાંથી તમે 200 રૂપિયાને બાદ કરી નાખો તો એની પાસે કેટલા રૂપિયા રહેશે? 300 રૂપિયા બાકી રહેશે. હવે એના પછી આપણે જોવાનું છે એક્ટિવિટી 2, બરાબર. એક્ટિવિટી 2માં આપણે પર્યાવરણ વિશેનું ખાસ જોવાનું છે કે પર્યાવરણ આપણે કઈ રીતે ઉપયોગી છે, એના માટે આપણે શું શું કરી શકીએ એની આખી વાત કરેલી છે. વર્ક ઇન ગ્રુપ એટલે આ કામ શેમાં કરવાનું છે? આપણે ગ્રુપમાં કરવાનું છે. આન્સર ધીસ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નોના જવાબ લખો. પ્લાન ટુ ડેકોરેટ એટલે શણગારવા માટેનો પ્લાન છે. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવવાની છે, એના માટેનો આખો પ્લાન કરવાનો છે. એના માટેના નીચે પ્રશ્નો આપેલા છે. વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 5 જૂનના દિવસે. તો તમારે ત્યાં રાઇટની નિશાની કરવાની છે.
वेर विल यू सेलिब्रेट द वर्ल्ड एनवायरमेंट डे, वेर एटले क्या, विश्व पर्यावरण दिवस तमे क्या उजवशो, तो के इन ध स्कूल, शाळामां अमे उजवीशुं। वॉट विल यू डू ऑन धीस डे, आ दिवसे तमे शू करशो, प्लांट्स ट्री एटले अमे वृक्षोनुं रोपण करशुं। विच कॉम्पिटिशन विल यू अरेन्ज ऑन धीस डे, एटले आ दिवसे तमे कई स्पर्धानुं आयोजन करशुं, स्लोगन कॉम्पिटिशन, બરાબર, ઇલોકેશન કોમ્પિટિશન। પાંચમું છે વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન વિલ યુ મેક, તમે કયા સ્લોગન બનાવશો, તો કે સેવ ટ્રી, વૃક્ષોને બચાવો, સેવ મની નહીં, પૈસા બચાવો એ પણ નહીં, યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકનો ઉપયોગ કરો એ પણ ખોટું છે, તો કે સેવ ટ્રી એટલે વૃક્ષોને બચાવો। એના પછી છે એક્ટિવિટી ટુ બી, રીડ ધ ટેબલ, આન્સર ધ ક્વેશ્ચન। અહીંયા આપણે ટેબલ આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, આપણી જાતે નથી જો આમાં જોવાનું, આમાં શું આપેલું છે એ આપણે જોઈ લેવાનું છે, અને પછી નીચે પ્રશ્ન આપેલો હોય એનો જવાબ લખવાનો। હવે એનું સ્ટોલ નંબર આપેલા છે, કુલ સ્ટોલ કેટલા છે, 10 છે। હવે એની એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ કેટલી છે એ આપેલી છે, અને આના કોઓર્ડિનેટર કોણ છે એ પણ આપણને આપેલું છે। પેપર વર્કનું કહે તો પેપર વર્ક કોણ કરશે, મિસ સુશીલાબેન પટેલ, બરાબર। પછી છે ક્લેવર્ક, ક્લેવર્ક કોણ કરશે, મિસ સબેરા બેબી સિદ્ધાર્થ, એટલે આ એક ખાસ આપણે જોઈ લેવાનું છે કે એક્શન સોંગ કરશે કોણ, તો કે મિસ હેમલતાબેન પરમાર, ખાસ આપણે એ જોવાનું છે, આપણે એક એકને જોવાનું છે, આપણે ઇંગ્લિશ વાંચતા તો આવડે જ છે, બરાબર। ડ્રામા કોણ કરશે, એક્શન સોંગ કોણ કરશે, પછી પેસ્ટ વર્ક કોણ કરશે, સાયન્સ એક્સપેરિમેન્ટ કોણ કરવાના છે, ફની ગેમ્સ કોણ રમાડવાના છે, આ બધા કુલ 10 સ્ટોલ આપેલા છે, એની એક્ટિવિટી આપેલી છે, અને એના કોઓર્ડિનેટર પણ એના આપેલા છે, એ જોવાનું છે, અને પછી આપણે પ્રશ્ન લખવાના છે, આપણે જોતા જઈશું, બરાબર છે, આપણે અહીંયા આવી રીતે જોતા જઈશું। હાઉ મેની સ્ટોલ વિલ ધેર બી અ બાળમેળા, આ જે બાળમેળો છે, કેમ કે બાળમેળો એટલા માટે કે એમાં પેપર વર્ક કરવાનું, બરાબર છે, પછી પેઇન્ટિંગ કરવાનું, આ બધા તો રંગોળી કરવાનું, આ બધું બાળમેળાનું છે, બરાબર। તો કે એમાં કેટલા સ્ટોલ આપેલા છે, તો આપણને ખબર પડી જાય સ્ટોલની સંખ્યા કેટલી છે, 10, તો હાઉ મેની સ્ટોલ વિલ ધેર બી એટ બાલમેળા, તો ધેર વિલ બી 10 સ્ટોલ એટ ધ બાલમેળા, હાઉ મેની એટલે કેટલા, તો કેટલાની જગ્યાએ આપણે 10 સ્ટોલ લખવાના છે, બરાબર। હવે એના પછી છે વેર વિલ યુ ગો ફોર પેઇન્ટિંગ, તો જો તમારે ચિત્ર કરવું હોય તો તમે ક્યાં જશો, તો જો આપણે ચિત્ર કરવું હોય તો આપણે સ્ટોલ નંબર 7માં જવું પડે, તો કે ચિત્ર દોરવું છે તો આઈ વિલ ગો ટુ સ્ટોલ નંબર 7 ફોર પેઇન્ટિંગ, ચિત્ર માટે મારે સ્ટોલ નંબર 7માં જવું પડે, બરાબર। એના પછી ત્રીજો ક્વેશ્ચન છે હુ વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ, એક્શન સોંગ સ્ટોલ, એક્શન સોંગ સ્ટોલ છે આર્યુ, દેખાય છે, હા, તો કે એના કોઓર્ડિનેટર કોણ છે, તો કે હેમલતાબેન પરમાર, તો હુની જગ્યાએ મિસ હેમલતાબેન પરમાર લખી નાખવાનું, વિલ બી ધ કોઓર્ડિનેટર ઓફ ધ એક્શન સોંગ સ્ટોલ, બરાબર। હવે એના પછીનો પ્રશ્ન છે જીગર વોન્ટ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ, જીગર વોન્ટ ટુ ડુ સાયન્સ એક્સપેરિમેન્ટ, હવે જીગરને સાયન્સનો એક્સપિરિયન્સ, અનુભવ કરવો છે, વેર વિલ હી ગો, તે ક્યાં જશે, તો સ્ટોલ નંબર 9માં, હી વિલ ગો ટુ સ્ટોલ નંબર 9માં જશે। વોટ વિલ યુ મેક ઓફ પેપર, તમે મેક એટલે બનાવવું, ઓફ એટલે પેપર, ઓફ પેપર એટલે પેપરમાં, પેપરમાંથી તમે શું બનાવી શકો, બરાબર।
तो पेपर माथी आपणे होड़ी बनावी सकीए, सीप बनावी सकीए, केप बनावी सकीए, फ्लावर बनावी सकीए। आपेलू छे अहींया आई विल मेक बोट, सीप, केप्स, फ्लावर, ईटीसी ऑफ पेपर। ईटीसी एटले वगैरह, एक्स्ट्रा, બરાબર, કંઈક વગેરે એમ એવું પણ તમે બનાવી શકો, આટલી વસ્તુ તમે બનાવી શકશો। હવે એના પછીનું એક્ટિવિટી ટુ સી, રીડ ધ સેન્ટેન્સ, રાઇટ યોર આન્સર। અહીંયા આપણે પ્રશ્ન સેન્ટેન્સ આપેલું છે, વાક્ય આપેલું છે, એ આપણે વાંચવાનું છે, પછી પ્રશ્ન પૂછેલો હશે એનું આપણે જવાબ લખવાનો છે। પહેલું છે નિસર્ગ કીપ અ બર્ડ ઇન અ કેજ। નિસર્ગ કીપ એટલે પકડવું, અ બર્ડ એટલે પક્ષીને, ઇન અ કેજ, નિસર્ગ છે એ પક્ષીને પાંજરામાં રાખે છે, બરાબર। તો વોટ વિલ યુ ડો, તમે શું કરશો, તો કે જો પક્ષીને પાંજરામાં રાખી દે, બરાબર, તો પક્ષીને પણ સ્વતંત્ર રહેવાનો હક છે, તો આપણે તેને ખુલ્લું કરી દેવાનું, બરાબર। આઈ વિલ ઓપન ધ કેજ એન્ડ ફ્રી ધ બર્ડ। હું કેજ છે, પાંજરું છે, એને ખુલ્લું કરી દઈશ અને પક્ષી છે એ આઝાદ થઈ જશે। અ ચિલ્ડ્રન આર ટ્રાઇંગ ટુ સેવ ટ્રી। ચિલ્ડ્રન એટલે બાળકો, ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરી રહ્યા છે, ટુ સેવ અ ટ્રી એટલે વૃક્ષોને બચાવવા માટે બાળકો પ્રયત્ન કરી રહ્યા છે। વોટ વિલ યુ ડૂ, તો તમે શું કરશો, તો જો બાળકો વૃક્ષોને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો આપણે તેની મદદ કરવી જોઈએ, તો આઈ વિલ હેલ્પ ધેમ, હું તેમને મદદ કરીશ। એના પછી છે હિતેશ યુઝ ધ સન એનર્જી। સન એનર્જી એટલે સૂર્ય ઉર્જા, હિતેશ છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરે છે। વિલ યુ યુઝ ધ સન એનર્જી, શું તમે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરશો, હાઉ, કેવી રીતે, ગીવ એક્ઝામ્પલ, ઉદાહરણ આપો। જો તમે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માગતા હોય તો કરવાના છો, પહેલાં જ કહેવાનું કરવાના, હા કે ના, તો કઈ રીતે કરશું એમ, તો કે હા અમે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરશું। આઈ વિલ યુઝ સોલર એનર્જી, કઈ રીતે, તો કે સોલર કુકરમાં, કુકર, આઈ વિલ યુઝ સોલર એનર્જી ફોર લાઇટિંગ અપ માય હાઉસ, એટલે અમારા ઘરમાં સૂર્ય ઉર્જાથી ચાલતા બલ્બ અમે લાઇટિંગ છે એ ચલાવશું, બરાબર છે। ધર્મા ઓલવેઝ યુઝ પ્લાસ્ટિક બેગ્સ, ધર્મા છે એ રોજ પ્લાસ્ટિક બેગનો યુઝ કરે છે। વિચ બેગ વિલ યુ યુઝ, તમે કઈ બેગનો યુઝ કરશો, ઉપયોગ કરશો, ક્લોથ એટલે કાપડની, પેપરની કે પ્લાસ્ટિક બેગ, તમે પેપરની વાપરશો, કાપડની વાપરશો કે પ્લાસ્ટિક બેગ વાપરશો, તો શું આવશે, તો કે પ્લાસ્ટિકની બેગ બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવાનો અને કાપડની અને પેપરની બનાવેલી બેગનો વધારે ઉપયોગ કરવાનો। આઈ વિલ યુઝ ક્લોથ બેગ્સ ઓર પેપર બેગ્સ, એટલે અમે ક્લોથ બેગ અને પેપર બેગનો ઉપયોગ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયામાં આપણે અહીંયા સુધી રાખીશું। એક્ટિવિટી 3 છે એ સરસ મજાનું સ્ટોરી આપેલી છે જે આપણે આગળના વિડીયામાં ભણવાની છે, તો ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, જય હિન્દ, જય ભારત।